પ્રકરણ 5. મૂર્તિ પૂજા. મૂર્તિ એટલે આકાર. તે આકારમાં ભાવ આરોપ કરવામાં આવે એટલે તે મૂર્તિ બને. તેની પૂજા થાય તે મૂર્તિ પૂજા. ભારતીય સંસ્કૃતિમાં, વૈદિક સંસ્કૃતિમાં મૂર્તિ પૂજા એ જીવન વિકાસનું મહાન સાધન મનાયું છે. કાષ્ટ પાષાણની નિર્જીવ મૂર્તિમાં મનુષ્યને તારવાની શક્તિ નથી, પરંતુ જ્યારે પ્રત્યક્ષ ભગવાન અથવા બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ દ્વારા તેની વેદવિધિ અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, ત્યારે તેમાં સાક્ષાત પરમેશ્વરનો આવિર્ભાવ થાય છે. અને પછી તે પથ્થર કે કાષ્ટ ન રહેતા મુમુક્ષુઓ માટે મુક્તિનું દ્વાર બની જાય છે. જેમ ચલણી નોટ કાગળ હોવા છતાં તેના ઉપર રાજ્યની મોહર છાપ લાગે છે ત્યારે તે કિંમતી નાણું બની જાય છે, તેમજ મૂર્તિ પણ સત્પુરુષના પ્રતાપે ભગવદ્ ભાવને પામી જાય છે. તેથી જ ભક્તો મૂર્તિમાં પથ્થર કે કાગળની ભાવના ન લાવતા તેને સાક્ષાત પરમાત્મા માની તેની ભક્તિ કરે છે, પૂજે છે, વંદે છે, પ્રાર્થના કરે છે. જેને અંતરમાં પરમાત્માને જોવાની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે તે મૂર્તિમાં પણ પરમાત્માને સાક્ષાત દેખે છે. તે માટે મુમુક્ષુએ સત્પુરુષ અને સત્શાસ્ત્રના વચનમાં વિશ્વાસ રાખી શ્રદ્ધાપૂર્વક મૂર્તિમાં એવી દ્રઢ ભાવના કરવી જોઈએ. મૂર્તિમાં પરમાત્મા સાક્ષાત નિવાસ કરીને રહ્યા છે. જો એકલવ્ય ભીલ બાળકે દ્રોણાચાર્યની પ્રતિમા બનાવીને તે પ્રતિમાને વિશે ગુરુની સાક્ષાત ભાવના કરી બાણવિદ્યા તેની પાસેથી શીખ્યા, તો બાણવિદ્યામાં અર્જુન કરતાં પણ તે અધિક નિપુણ થઈ ગયા. ધ્રુવજીએ પણ નારદજીના ઉપદેશથી મૂર્તિ પૂજા કરી તો 6 માસમાં જ પરમાત્માના દર્શન થયા. નરસિંહ મહેતાને દામોદરજી સાક્ષાત દર્શન દેતા. વર્તાલમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ શ્રી રામપ્રતાપભાઈ સાથે વાતો કરતી. સદગુરુ પ્રેમાનંદ સ્વામીને ગોપીનાથજીની મૂર્તિ રોજ હાર આપતી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને ગોપીનાથજીની મૂર્તિમાં મહારાજે દર્શન આપ્યા હતા. આવશ્યકતા. મનને વિષય વાસનાથી રહિત કરવું ઘણું કઠણ છે. ઘણા અનુભવ પછી મહર્ષિ પતંજલિએ કહ્યું કે યથા ભીમદ ધ્યાનંદ્વા, જેને જે અભિમત પ્રિય હોય તેના ધ્યાનથી મન શાંત થાય છે. મન સ્થિર કરવાને માટે કોઈ ભૌતિક સાધનને પ્રતીક બનાવવાની ખાસ જરૂરિયાત રહે છે. ગીતામાં પણ કહ્યું છે કે અવ્યક્તા હિ ગતિર દુઃખમ. અવ્યક્ત વસ્તુમાં મન સ્થિર કરવું ઘણું કઠણ છે, એટલે કોઈ પ્રતીક હોવું જોઈએ. પતંજલિનો અનુભવ એ સૌનો અનુભવ છે. પ્રિય હોય તે જ પ્રતીક બની શકે. ભગવાન અને સંત એ સૌના પ્રિય છે, કારણ કે એ નિર્દોષ છે. એ ભગવાનની મૂર્તિમાં મનના ભાવો નવધા ભક્તિરૂપે જ્યારે ભક્ત ઠાલવે છે ત્યારે તેનું મન સ્થિર થાય છે. પંચરાત્ર શાસ્ત્રમાં કહ્યું છે, જે મનુષ્યને ભગવાનની પ્રતિમામાં પાષાણ, ધાતુ, કાષ્ટ કે ચિત્રાદિકની બુદ્ધિ છે અને પોતાના ગુરુને વિશે મનુષ્ય બુદ્ધિ છે તથા ભગવાનના ભક્તમાં જાતિ બુદ્ધિ છે, તે મનુષ્યો અપરાધી અને નાસ્તિક બુદ્ધિવાળા છે. શ્રીજી મહારાજ કહે છે કે જેને ભગવાનની મૂર્તિને વિશે નાસ્તિકપણું આવશે, તેને સંતને વિશે અને ભગવાનને વિશે પણ નાસ્તિકપણું આવશે. પરમાત્મા સર્વવ્યાપક છે, જડ અને ચેતનમાં પણ છે, છતાં પ્રતિષ્ઠા કરેલી મૂર્તિમાં સર્વ પ્રકારે રહેલા છે. તેથી મન અને ઇન્દ્રિયોને સ્થિર કરવાનું અને પરમાત્માની પ્રાપ્તિ કરવાનું મૂર્તિ પૂજા એક સાધન છે.